साबरकांठा जिल्लाना प्रांतिज खाते जिल्ला कलेक्टर डॉक्टर राजेंद्र पटेल द्वारा वैक्सीनेशन की कामगिरी ने लईने समीक्षा करवामां आवी, जेमां प्रांतिज सीएचसी तथा पोगलो पीएचसी खाते स्थल मुलाकात लीधी हती। प्रांतिज खाते साबरकांठा जिल्ला समाहर्ता डॉक्टर राजेंद्र पटेल द्वारा प्रांतिज खाते आवेल सीएचसी अने पोगलू पीएचसी खाते रसीकरणना भागरूपे स्थल मुलाकात लीधी हती अने रसी लीधेल लोको साथे रूबरू मळी चर्चाओ करवामां आवी हती। तो जिल्ला समाहर्ता द्वारा 45 वर्षथी वधुनी उंमरना लोकोए फरजियात रसी मुकावी अने जिल्लाना तमाम लोकोने हाल वधी रहेल कोरोनानो व्याप सामे सोशल डिस्टन्स अने मास्क फरजियात पहेरवा अने सेनेटाइझरनो उपयोग खास करीने जरूरियात वगर जिल्ला લોકોને બહાર ન જવા અપીલ કરી હતી। તો પ્રાંતિજ તાલુકાના લાલપુર જૈનપુર એમ બે સ્થળોએ દફતરી તપાસની હાથ ધરવામાં આવી હતી। તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર સોલંકી, સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પટેલ, પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આપણે જાણીએ છીએ કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, એટલે રસીકરણની ઝુંબેશ પણ પૂરજોશમાં ચાલુ છે। એના ભાગરૂપે આજે પ્રાંતિજ તાલુકાની મુલાકાત લીધી છે, એમાં સીએચસી ઉપર વેક્સિનેશનની કામગીરી એની મુલાકાત લીધી છે। આ ઉપરાંત દફતર તપાસણી અને જે કન્ટેનમેન્ટ ઝોન છે એની પણ મુલાકાત લેવાની છે, રૂટીન પ્રક્રિયા છે। આપણે જોઈએ છીએ કે જેમ કોરોનાનો અત્યારે વ્યાપ વધી રહ્યો છે, હું આપના માધ્યમ દ્વારા લોકોને અપીલ કરીશ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક ફરજિયાત પહેરે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે અને જરૂર વગર નહીં, અને જે લોકો 45થી વધુ ઉંમરના છે એ ફરજિયાતપણે રસી મુકાવે। સંજય રાવલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પ્રાંતિજ।